બાળકો, આજે આપણે સૂરજમુખીના ચિત્રમાં સૂરજમુખી ચિત્રમાં રંગ પૂરો જુઓ બાળકો, આ સૂરજમુખીનું ચિત્ર દોરેલું છે. હવે બાળકો, આપણે આને પહેલાં બોર્ડર કરી લઈશું કાળા કલરને. તમે પણ કાળા કલરનો ક્રેયોનથી બોર્ડર કરી લેજો. ચલો બાળકો, પહેલાં આપણે ગોળ ઉપર બોર્ડર કરીશું. આ રીતના ગોળ ઉપર બોર્ડર કરવાની છે બાળકો. જુઓ બાળકો, ધીમે ધીમે તમે ગોળ ઉપર બોર્ડર કરી લેજો. જુઓ બાળકો, હવે આપણે એની પાંખડીઓ કરીએ. સૂરજમુખીની પાંખડીઓ આ રીતના પાંખડીઓ કરવાની છે. તમે બધાય મારી સાથે સૂરજ સૌથી પહેલાં ગોળ ને પછી પાંખડીઓ. જો બાળકો, આ રીતના આપણે પાંખડીઓ કરવાની છે. બધાય બોર્ડર પહેલાં બાંધી લેવાની છે. હો બાળકો, બોર્ડર કરી લઈએ ને તો આપણા ચિત્રમાં કલર પૂરીએ એ સરસ મજાનું દેખાય. આ રીતના આપણે પાંખડીઓ ઉપર બોર્ડર કરી લેશું. જો બાળકો, હવે આપણે નીચે આ સૂરજમુખી છે અને નીચેના ફૂલની દાંડલી છે. હો તો બાળકો, સૂરજમુખી કેવા કલરનું હોય? પીળા કલરનો. તો હું બાળકો પીળો કલર લઈશ. અને અંદર કેવો કલર હોય બાળકો? કાળો કલરના, કાળા કલરના બીયા હોય ને બાળકો. તો આ મેં કાળો કલર અને પીળો કલર લીધો છે. અને નીચેના ભાગમાં બાળકો આ દાંડલીમાં લીલો કલર પૂરવાની છું. તો ચલો બાળકો, તમે બધાએ પહેલાં આપણે ગોળમાં પૂરીશું. કાળો કલર પૂરવાનો છો બાળકો. જો ફરતી તમારે પહેલાં બોર્ડર કરી લેજો. આ રીતના ગોળ બોર્ડર કરી લેવાની છે અને પછી અંદર કલર પૂરવાના છે. તો બાળકો, આ રીતના સરસ મજાની બોર્ડર કરજો અને સરસ મજાનો કલર પૂરીશું. ચલો બાળકો, આ સૂરજમુખીમાં આપણે અંદર કાળો કલર લીધો છે. તો તમે પણ બાળકો, સૂરજમુખી કાળો, અંદરનો કલર હોય બીયા એ કાળા કલરના હોય છે, એટલે આપણે આ કાળો કલર લીધો છે બાળકો. તમે પણ કાળો કલર જ લેજો, કારણ કે સૂરજમુખી આપણે એક જ સરખું કરશું. જેવું ફૂલ હોય ને એવો જ આપણે કલર પૂરીએ છીએ બાળકો. તો જ્યાં તમને સફેદ સફેદ દેખાય ત્યાં તમારે સરસ મજાનો કલર પૂરવાનો છે. બાળકો, તમે સરસ કલર પૂરો તો સરસ દેખાશે. આ બાળકો, તમને ખ્યાલ છે ને, ધીમે ધીમે પૂરીએ એટલે સરસ કલર પૂરાય. બધા જ બાળકો બહુ સરસ કલર પૂરશે હો મારી સાથે. જો બાળકો, આ સૂરજમુખીનો જ્યારે આપણે બોર્ડર આગળ આવે પાસે ત્યારે એને થોડો ધીમે ધીમે પૂરવાનો. આ રીતના પૂરવાનો બાળકો. અને પછી તમે બહાર ન નીકળી જાઓ એનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો બાળકો, આ રીતના પૂરવાનો છો. આ રીતના બાળકો પૂરવાનો છે કલર. જો બાળકો, સૂરજમુખીના બીયા તમે જોયા છે? બહુ સરસ મીઠા મીઠા હોય હો. એને તમે ફોલીને ખાઓ ને તો અંદર બીયા નીકળે અને બીયામાંથી સફેદ કલરનું બીયું નીકળે અંદર. અને બાળકો, તે બહુ જ મીઠું લાગે છે. સૂરજમુખી જ્યારે સૂરજની સામે જ ફરીને રહે છે. જો બાળકો, હવે આપણે પીળા કલરની પાંખડીઓ કરીશું. આ રીતના
बॉर्डर पहला करी लेवानी अने पछी धीमे धीमे कलर पूरी लेवाना। आ रीतना बाळको सरस मजानो कलर पूरवानो छे। आ सूरजमुखी छे। शू छे बाळको? सूरजमुखी। एनुं नाम सूरजमुखी शुं काम पड्युं छे ख्याल छे बाळको? कारण के ते सूरजनी सामे ज फूल रहे छे। जे बाजु सूरज जाय ए बाजु फूल एनो જે બાજુ સૂરજ હોય એ બાજુ જ ફૂલ હોય છે બાળકો। એનું મુખ સૂરજની સામે જ હોય છે બાળકો, એટલે એનું નામ સૂરજમુખી પડ્યું છે। જો બાળકો આ રીતના તમે સરસ મજાનો કલર પૂરવાનો છે। જો બાળકો આ રીતના સરસ મજાનો કલર પૂરશો। આ છે સૂરજમુખી। ધીમે ધીમે કલર પૂરજો હો બાળકો। સૂરજમુખી છે એ ફૂલ મોટું હોય છે હો બાળકો, સરસ મજાનું હોય છે। જેમના ઘરે વાડી હોય કે ઘણાના ઘરે ક્યારામાં નાખેલું હોય તો સૂરજમુખી તમે જોયું જ હશે। તો બાળકો મેં જોયેલું છે હો, સરસ મજાની વાડીમાં હોય છે। અને જે બાજુ સૂરજ હોય એ બાજુ એ ફર્યા કરે। સૂરજ પૂર્વ દિશામાં હોય તો એનું ફૂલ પૂર્વ દિશા બાજુ મોં હોય। તો બાળકો જે બાજુ સૂરજ આવે એ બાજુ સૂરજમુખી ફરે છે એમનું ફૂલ। જો બાળકો એટલે એનું નામ સૂરજમુખી પડ્યું છે બાળકો। તમને બધા જ ફૂલ જોવા મળશે। બધા ફૂલના નામ અલગ અલગ હોય છે। બારમાસી, ચંપો, ટગરી, ગલગોટો, કરેણ, કમળ, ગુલાબ, આ બધા જ ફૂલો બાળકો તમે જોયા હશે। ગુલાબ છે એ ગુલાબી કલરનું હોય, આ પિંક કલરનું હોય, આછો લીલો ગુલાબી કલરનું હોય બાળકો। ગુલાબ બે જાતના આવે છે, એકદમ ગુલાબી ઘાટો કલર આવે અને આછા કલરનો, એમ બે કલરમાં હોય છે। પછી ચંપો, ચંપાનું ફૂલ બાળકો કેવા કલરનું હોય છે ખબર છે? સફેદ કલરનું હોય છે। તમે બધાએ જોયું જ હશે બાળકો। જો બાળકો આ રીતના આપણે પૂરવાનો છે। પછી કમળ, કમળ તો બાળકો જુદા જુદા કલરના હોય છે, ગુલાબી કલરના હોય, પર્પલ કલરના હોય, સફેદ કલરના હોય, કમળ બે ત્રણ કલરના જોવા મળે છે બાળકો। પછી ગલગોટો, ગલગોટો છે એ બાળકો પીળા કલરનો હોય છે, કેવો? કેસરી પીળો, કેસરી પીળો કલર હોય છે ગલગોટાનો। પછી ટગરી, ટગરી છે એ સફેદ કલરની હોય છે બાળકો। તો બધા કલર તમે ઓળખજો, તમને તો ખ્યાલ જ હશે, કારણ કે આપણે હવે કલર જુદા જુદા કલર લઈએ છીએ અને તેનો પરિચય પણ લઈએ છીએ, એટલે બધા બાળકોને કલર ઓળખતા આવડી જ ગયું હશે। પછી જાસૂદ, જાસૂદનું ફૂલ તમને ખ્યાલ છે બાળકો? લાલ કલરનું પણ હોય અને ગુલાબી કલરનું પણ હોય છે બાળકો। આ બધા જ કલર જુદા જુદા ફૂલમાં જોવા મળે છે। જો બાળકો તો સૂરજમુખી છે એ કેવા કલરનો હોય છે? પીળા કલરનો। તો સૂરજમુખીનો કલર ફૂલનો પીળો હોય છે અને અંદર કાળો કલર હોય છે, એની અંદર બી હોય, શું હોય? બી હોય, સૂરજમુખીના બી હોય છે। એ પાકે છે ને બાળકો ત્યારે ખાવાની ખૂબ જ મીઠા લાગે છે અને ખાવાની મજા આવે છે।
બાળકો આ સૂરજમુખી પુરાઈ ગયું છે. હવે આપણે અહીંયા ડાળીમાં પૂરીશું લીલો કલર. જો બાળકો આ રીતના આપણે પહેલાં બોર્ડર કરી લઈએ એટલે સરસ મજાનો આપણે કલર પૂરી શકીએ. આ રીતના તમારે પૂરવાનો છે એટલે આપણો કલર બહાર જાય નહીં. બધા જ બાળકો સરસ મજાનું સૂર્યમુખીનું ફૂલ પૂર્યું જશે અને પૂરતા પણ હશે. ઘણા બાળકોને પૂરાઈ જાય બહુ ઝડપથી પૂરે ને, પણ જો બાળકો ઝડપથી પૂરો તો તમારો કલર બહાર ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો બાળકો આ સૂરજમુખીનું ફૂલ આપણે તૈયાર થઈ ગયું છે કલર પૂરીને, તો તમે બધાએ સરસ મજાનું સૂરજમુખીમાં કલર પૂર્યો હશે. તો બાળકો આ જ રીતના બધા સરસ કલર પૂરશે અને સૂરજમુખી પીળા કલર અને કાળા કલર જ પૂરવાનો છે, એમાં કોઈ અલગ કલર લેવાનો નથી. તો બધા જ બાળકો સરસ મજાનું સૂરજમુખીનું ફૂલ દોરીને કલર પૂર્યા છે તો મને બધા જ બાળકો બતાવશે. ચલો બાળકો, બધા ખૂબ જ સરસ પૂરે છે. જુઓ બાળકો, આજે આપણે તમે બુકમાં દોર્યું ને, તો બીજી વાર પણ તમે દોરજો જેથી તમને સરસ મજાનું જાતે દોરતા આવડી જાય. આ આપણું સૂરજમુખીનું ફૂલ છે બાળકો. ચલો બાળકો, બધા ફરી વાર દોરજો અને રંગ પૂરજો. ચલો બાળકો, આવજો.